नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपने धोरण 11 विषय गुजराती तेनु पद्य 5 छप्पा अने उखाणनो आपणे अभ्यास करीशुं। तो सौप्रथम आपणे पद्य 5 मां छप्पानो अभ्यास करीशुं। तो छप्पाना कविनुं नाम छे कवि अखाभगत। अखाभगतनो समय तो आश्रे 17मो शतक पूर्वार्ध એમ માનવામાં આવે છે કે 17મા શતકમાં થઈ ગયા હોય એવું માનવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિ અખાભગતનું જીવન અને એમના કવનનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે અખાભગતના જીવનનો અભ્યાસ કરીએ। અખાભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા કે જે અખાભગત છે એ અમદાવાદ પાસેનું જે જેતલપુર છે ત્યાંના વતની છે અને જ્ઞાતિએ તેઓ સોની હતા। તેઓ વેદાંતિ કવિ છે, ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે। કે એક વેદાંતિ કવિ છે અને જે જ્ઞાનમાર્ગી કવિઓ છે એમાં એ શ્રેષ્ઠ કવિ છે। તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે। કે એમની કવિતામાં તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય બંને જોવા મળે છે। વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર તેમની કવિતાનું આભૂષણ છે। કે તેમની કવિતામાં મુખ્ય સુનજરે પડે છે કે વેદાંત દર્શન અને બીજું છે જીવનના અનુભવથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર। કે એમના જીવનમાંથી જેમને જ્ઞાન વિચાર મળ્યો છે એ પણ એમની કવિતામાં નજરે પડે છે। તો એ એમની કવિતાનું મુખ્ય આભૂષણ છે। જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા। કે તે શાળા કારણે વૈરાગી અને એકાંતપ્રિય બની જાય છે એના અહીંયા આપણને કારણો આપ્યા છે। તો જોઈએ કે જીવનમાં એક પછી એક એમના સ્વજનોના મૃત્યુ થાય છે, ત્યારબાદ છે ધર્મની બહેન એમની જે જમના છે એને સોનાના હાર સંબંધી એમના ઉપર જે આળ ચડાવ્યું હતું તે તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના ઉપર જે આળ આવ્યું હતું એના કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી બની ગયા હતા। આ છે તેમના જીવન સંબંધી જે કંઈ પણ વાત છે એ। હવે પછી છે એમનું કવન એટલે કે સાહિત્ય સર્જન, કે એમણે કયું કયું સાહિત્ય સર્જન કર્યું છે તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખ્ય ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે। કે એમણે કઈ કઈ સાહિત્ય સર્જનની રચનાઓ કરી છે તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા। જો કે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે કે ગુજરાતીમાં તેઓ અખાના છપ્પા નામે ખૂબ જ જાણીતા થયા છે। કે એમણે જે છપ્પાઓ લખ્યા છે એના કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય બન્યા છે। સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે। કે અખાએ પોતે છે એણે છપ્પા લખ્યા છે એ છપ્પામાં તેણે સામાજિક દૂષણો પ્રત્યે, પાખંડો, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, જે સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે। દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થગાન અને ઓજસ્વી લાગે છે। કે દૂષણો પ્રતિ એમને જે શબ્દબાણ છોડ્યા છે એ શબ્દબાણમાં એમની ભાષા કેવી લાગે છે, અર્થઘન અને ઓજસ્વી લાગે છે। છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે
રહ્યું છે કેને છપ્પા દ્વારા જે સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કર્યું છે એના કારણે તેનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે। હવે છપ્પાને એક સાહિત્ય પ્રકાર તરીકે આપણે જાણીએ કે છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે। કે છપ્પાને કેટલા ચરણ હોય છે? 6 ચરણ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આપણને જે સાહિત્યિક પ્રશ્નો પૂછાય છે એમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે છપ્પામાં કેટલા ચરણ હોય છે। તો છપ્પા એ 6 ચરણ ધરાવતો એક કાવ્ય પ્રકાર છે અને અખા એ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ સંદનો ઉપયોગ કર્યો છે। કે અખા એ જે છપ્પા લખ્યા છે એમાં મોટે ભાગે એમણે ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે। ચોપાઈ એક માત્રામેળ છંદ છે અને માત્રામેળ છંદનો ઉપયોગ કરી અને અખા એ બધા જ છપ્પા લખ્યા છે। મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે। વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકો પ્રશ્ન સાહિત્યિક પ્રશ્નોમાં વારંવાર પૂછાય છે કે છપ્પાનો ઉપયોગ શાના માટે થાય છે? તો મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ કરવામાં આવે છે। હવે અહીંયા આપણને જે છપ્પા છે એ છપ્પામાં શું કહેવા માંગે છે કવિ અખા ભગત, એના વિશે વાત કરીએ તો પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે। કે અહીંયા આપણને જે પહેલો છપ્પો આપ્યો છે, બે છપ્પા છે, તો એમાં જે પહેલો છપ્પો છે એમાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે। કવિએ અનુભવ રૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટીકૂટીથી ડરવા જેવું નથી, એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે। અહીંયા પહેલા છપ્પામાં કવિએ અનુભવ રૂપી પાંખની વાત કરી છે કે અનુભવ રૂપી પાંખ જેમની પાસે છે એમણે આ સંસારની જે વિટંબડાઓ છે એનાથી ડરવાની જરૂર નથી, એ વાત અહીંયા કોના ઉદાહરણ દ્વારા સમજાવી છે? તો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા। કે ઉંદરો છે એ ઉડી શકતા નથી એટલે આમ તેમ આગ લાગવાથી શોર કરે છે, અવાજ કરે છે, જ્યારે પંખી પાસે પાંખ છે એટલા માટે આગ લાગે કે તરત જ પંખી ઉડી જાય છે। તો એમ આપણને અહીંયા પંખી અને ઉંદરના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે। બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે। કે બીજા છપ્પામાં શાની વાત કરી છે? ભાષાની। તો ભાષાને ગૌણ ગણી છે અને ભાવનાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે। યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે। કે યુદ્ધમાં વાગયુદ્ધથી ખેલી શકાય છે નહીં, કે ભાષાથી નહીં પરંતુ બળથી જ જીતી શકાય છે। શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થ ક્ષમતા ચિંતી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે। અહીંયા આપણને શિષ્ટ એવી જે સંસ્કૃત ભાષાની સામે પ્રાકૃત જે આપણી તળબોલી છે તો એ પ્રાકૃત તળબોલીની અર્થ ક્ષમતાને ચિંધી આપે અને ચિંધી આપતો જે અખો છે એ મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ અને પરમ તત્વરૂપી જે 53મો અક્ષર છે એને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છપ્પા અને ઉખાણામાં જે કવિ અખા ભગતનું જીવન અને કવનનો અભ્યાસ કર્યો તો ત્યારબાદ હવે આપણે જે છપ્પા છે તો એ છપ્પાનો અભ્યાસ કરીએ। તો એમાં પ્રથમ છપ્પો છે તેનો અભ્યાસ કરીએ જોઈએ કે આવી નગરમાં લાગી લાય, હવે લાય એટલે આગ, પંખીને શો ધોખો થાય, ધોખો એટલે ફરિયાદ ચિંતા। તો સાથે સાથે આપણે અઘરા શબ્દોના અર્થ પણ લખતા જઈશું। લાય તો આગ, ધોખો ચિંતા કે ફરિયાદ, શોર અવાજ, જોર તાકાત કે શક્તિ, ભય ડર,
જોઈએ આપણે હવે પહેલા છપ્પાને કે આવી નગરમાં લાગી લાય કે નગરમાં આગ લાગી છે પંખીને શો દોખો થાય કે પંખીને શું ફરિયાદ હોય શકે દોખો એટલે ફરિયાદ કે નગરમાં આગ લાગી છે ત્યારે પંખીને શું ફરિયાદ હોય શકે ઉંદર વિચારા કરે શોર શોર એટલે અવાજ કે જેની પાસે પાંખ નથી એવા ઉંદરો અવાજ કરી રહ્યા છે જેનું નહીં ઉડવાનું જોર કે જેની પાસે ઉડવા માટે પાંખ નથી અથવા તો જેની પાસે ઉડવાની તાકાત નથી શક્તિ નથી એટલા માટે એ અવાજ કરે છે અખા જ્ઞાની ભયથી કેમ ડરે જેની અનુભવ પાંખ આકાશે ફરે કે અખો શું કહે છે કે જ્ઞાની લોકો શા માટે ડરે છે કે જેની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે કે જેની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે એને આ સંસારની વિટંબડાઓથી ડરવાની જરૂર નથી ફરીથી છપ્પાને જોઈએ કે નગરમાં આગ લાગે છે ત્યારે પંખીને શું ફરિયાદ હોય શકે ઉંદર બિચાર્યા અવાજ કરે છે કે જેમની પાસે ઉડવાની તાકાત નથી અખો કહે છે કે જ્ઞાની લોકો શા માટે ડરે છે જેની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે તેમણે આ સંસારની વિટંબડાઓથી ડરવાની જરૂર નથી કે જેની પાસે અનુભવ રૂપી પાંખ છે બીજો છપ્પો છે ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર હવે ભૂર એટલે મૂર્ખ કે ગમાર શૂર એટલે શૂરવીર પરાક્રમી રણ એટલે યુદ્ધનું મેદાન બોર એટલે મૂર્ખ ગમાર રણ યુદ્ધનું મેદાન શૂર એટલે શૂરવીર કે પરાક્રમી કે બોર એટલે મૂર્ખ કે મૂર્ખ ભાષાને શું વળગે કે ભાષા શું કામની જે રણમાં જીતે તે શૂર કે જે રણમાં જીતે છે એને શૂરવીર કહેવાય છે સંસ્કૃત બોલે શું થયું કે સંસ્કૃત બોલવાથી શું થયું કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું કે પ્રાકૃત એટલે એક લોકભાષા છે કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે કે પ્રાકૃત ભાષા એટલે કે લોકબોલી કે લોકબોલી બોલવાથી પણ આપણા દરેક કામ સરે છે બાવનનો સગળો વિસ્તાર રખા 53મો જાણે પાર કે મૂળાક્ષરના 52 અક્ષરોથી ઘેરાયેલો જે આ સંસાર વિસ્તર્યો છે તેનાથી પણ પર પરમ તત્વ રૂપી 53મા અક્ષરને જાણવાથી આપણો બેડો પાર થઈ જાય છે જોઈએ આપણે એ શબ્દાર્થ પ્રાકૃત એક લોક ભાષા સંસ્કૃત પરથી ઉતરી આવેલી બાવનનો સગળો વિસ્તાર એટલે મૂળાક્ષરના 52 અક્ષર ભાષા શું કામની જે રણમાં જીતે છે એને જ શૂરવીર કહેવાય છે સંસ્કૃત બોલવાથી શું થયું પ્રાકૃતમાંથી કઈ નાસી નથી ગયું એટલે કે સંસ્કૃત બોલવાથી જ કામ સરે છે એવું નથી
કે પ્રાકૃત લોકબોલીમાં બોલવાથી પણ કામ તો સરવાનું છે. મૂળાક્ષરના જે 52 અક્ષરોમાંથી જે સગળો સંસાર વિસ્તર્યો છે એનાથી પર જે 53મો પરમ તત્વરૂપી જે 53મો અક્ષર છે એને જાણવાથી મનુષ્યનો બેડો પાર થઈ જાય છે એવું અખા ભગત અહીંયા બીજા છપ્પામાં આપણને જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પદ્યપાઠ જેમાં છપ્પા જે બે છપ્પા છે એનો અભ્યાસ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પદ્યપાઠમાં ઉખાણાનો અભ્યાસ કરીશું. ઉખાણાના કવિનું નામ છે કવિ શામળ. કવિ શામળનો સમય છે આશરે 18મું શતક કે 18મા શતકમાં થયા હોય એવું માનવામાં આવે છે. તો કવિ શામળનું જીવન અને કવનનો અભ્યાસ કરીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. કે ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ છે તેમની પદ્ય વાર્તાઓ જાણીતી છે. કે પદ્ય વાર્તા માટે કયા કવિનું નામ મોખરે છે? કવિ શામળનું. અમદાવાદના ગોમતીપુરના તેઓ વતની હતા. કે તેઓ ક્યાંના વતની છે? અમદાવાદના ગોમતીપુરના. કથાકારનો તેમનો વ્યવસાય હતો. તેમનો વ્યવસાય કયો છે? કથાકાર તરીકેનો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. કે તેમનું જે પ્રભુત્વ છે એ સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષા ઉપરનું હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપ્રભ્રંશકાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્યવાર્તાઓ લખી છે. કે એમણે પદ્યવાર્તાઓમાં ક્યાંથી વિષયવસ્તુ લીધું છે એની વાત કરીએ તો સંસ્કૃત, પ્રાકૃત અને અપ્રભ્રંશકાળની જે વાર્તાઓ છે તેનો આધાર લઈ અને પદ્યવાર્તાઓ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસની એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. કે એમની જે પદ્યવાર્તાઓ છે એમાં પ્રેમ પણ છે, પરાક્રમની અદ્ભુત કથાઓ પણ છે અને ભાષાથી પણ એ ભાવકને સમૃદ્ધ કરે છે. શામળે તેમની પદ્યવાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. કે એમની જે પદ્ય વાર્તાઓ છે એનું એક મુખ્ય લક્ષણ કહીએ તો એમાં એમણે સમસ્યાઓ આપી છે, એટલે કે ઉખાણાઓ આપ્યા છે અને નીતિબોધના છપ્પાઓની પણ એમણે વાત કરી છે. હવે એમણે કઈ કઈ પદ્ય વાર્તાઓ લખી છે તો જોઈએ કે એમનું સાહિત્ય સર્જન પણ કહી શકાય. કે મદન મોહના વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુના બહુતેરી, ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. કે કવિ શામળે કઈ કઈ પદ્ય વાર્તાઓ આપી છે તો એને જોઈએ કે મદન મોહના, વૈતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બહુતેરી, ચંદ્ર ચંદ્રાવતી અને પદ્માવતી વગેરે જેવી પદ્ય વાર્તાઓ એમણે આપી છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય પણ શામળે કર્યું છે. કે આપણને જે ઉખાણા છે એમાં મનોરંજન આવે છે તો બહુજન સમાજને મનોરંજન દ્વારા બોધ આપવાનું એમણે એક શૈક્ષણિક કાર્ય પણ કર્યું છે. ઉખાણો એ માનવીની બુદ્ધિને કસે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે જેના આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબરૂપે આપણે શોધવાનું હોય છે. કે ઉખાણાની વિશેષતા કઈ છે? કે ઉખાણાની લાક્ષણિકતાઓ, કે ઉખાણ એ માનવીની બુદ્ધિને કસે છે. અને બીજું કે વસ્તુ કે વ્યક્તિની એમાં લાક્ષણિકતાઓ દર્શાવાય છે અને એના આધારે આપણે વસ્તુ કે વ્યક્તિનું નામ શોધવાનું હોય છે જેનો જવાબ બને છે. અહીંયા આપણે પહેલા ઉખાણામાં તો પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે. કે પડછાયા વિશેનું ઉખાણું છે જેમાં આપણને પડછાયાના લક્ષણો બતાવાયા છે અને જેના આધારે આપણે એનું નામ શોધવાનું છે. કે કવિ ચતુર્નરને તેનો ઉત્તર આપવા કહે છે કે પડછાયાને અચરજ કહે છે કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. કે પડછાયો એક અચરજ છે, આશ્ચર્ય છે. અને જેવો દેહ છે તેવો જ પડછાયો છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં આવવાનું કશું જ નથી. કે આપણા શરીર ઉપર વાળ, હાડકાં, લોહી બધું જ છે પરંતુ પડછાયામાં એ કશું જ નથી. છતાંય પડછાયો કવિને મન આશ્ચર્ય છે. છતાંય પડછાયો એક આશ્ચર્ય બને છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર આપવા અહીંયા જણાવાયું છે.
બીજા ઉખાણામાં અહીંયા આપણને અરીસા વિશેનું કહ્યું છે કે દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવરને કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે કે બીજા ઉખાણામાં અહીંયા આપણને દર્પણ વિશે કહ્યું છે અરીસા વિશે કે દર્પણને સરોવરની ઓળખ આપી છે અને એ સરોવરનું જળ કોઈ પીતું નથી પંખી પણ ત્યાં આવતા નથી એવું અહીંયા કહ્યું છે વળી સરોવર પાસે જનારા અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમયતા પણ કવિએ કહી છે કે જે દર્પણની નજીક જાય છે કે જે સરોવરની નજીક જાય છે એમાં અનેક લોકો ડૂબે છે એવું પણ અહીંયા કહ્યું છે અરીસામાં જોઈ રૂપની પાછળ ભેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધીને કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કરે છે કે અરીસામાં જોઈ અને રૂપની પાછળ જે ઘેલા થનારા લોકો છે એમની સામે અહીંયા અંગુલી નિર્દેશ કર્યો છે અને કવિએ અંતે પોતાના પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાને યૌવનને પૂર્ણતા મળી હોવાનું સંકેત આપ્યો છે કે છેલ્લે નાયિકા છે પોતાના પતિ પાસે સોળે શૃંગાર પૂરા કરવા માટે અરીસો મંગાવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉખાણાનો અભ્યાસ કરીએ એમાં પ્રથમ ઉખાણું છે ચતુર નરતું ચેત ચેત એટલે સાવચેત રહે એક અચરજ મેં દીઠું અચરજ એટલે આશ્ચર્ય દીઠું એટલે જોયું કે હે ચતુર નરતું ચેત ચેત એટલે સાવચેત રહે અચરત આશ્ચર્ય એટલે જોયું કે હે ચતુર નર તું ચેત જે સાવચેત રહે જે એક આશ્ચર્ય મેં જોયું છે સુંદર રૂપ સ્વરૂપ કે એનું જે રૂપ છે એ સુંદર છે અધિક અમૃતથી મીઠું અધિક એટલે વધારે કે અમૃતથી પણ વધારે મીઠું છે કાયા ઉપર હાડ હાડ પર વાળ ભણી છે કે કાયા એટલે દેહ શરીર હાડ એટલે હાડકો કે કાયા ઉપર કાયા એટલે શરીર કે શરીર ઉપર એને હાડકા છે હાડકા ઉપર વાળ છે એવું કહે છે વાળ ઉપર છે રુધિર કે વાળ ઉપર રુધિર પણ છે રુધિર એટલે લોહી સોણિત સુગુણ તેના જ ગણે છે કે સદગુણ તો એના જ ગણે છે ખરી તે ઉપર તો ખાલ છે ખાલ એટલે ચામડી ખરી એટલે નખ ખરી એટલે પશુના પગનો ફાટેલો નખ ખાલ એટલે ચામડી કે ખરી ઉપર ખાલ છે એટલે કે ખરી ઉપર નખ ઉપર ચામડી છે ખાલ ઉપર વાળ જ નથી કે ચામડી ઉપર એને વાળ જ નથી વળી મુખમાંથી અમૃત જરે શ્યામળ કહે કહો પતિ વળી એના મુખમાંથી અમૃત જરે છે શ્યામળ કહે છે કે કહો એ કોણ છે તો અહીંયા આપણને જે પડછાયો છે એના લક્ષણો આપ્યા છે અને એના જવાબ આપવાનું કહ્યું છે તો આપણે જવાબમાં લખીશું પડછાયો ફરીથી જોઈએ એ ઉખાણાને કે ચતુર નર તું છે કે હે ચતુર નર તું સાવચેત રહેજે એક અચરત મેં દીઠું કે એક આશ્ચર્ય મેં જોયું છે સુંદર રૂપ સ્વરૂપ કે એનું રૂપ સુંદર છે અધિક અમૃતથી પણ વધારે મીઠું છે કાયા ઉપર હાડ છે કે એના શરીર ઉપર હાડકા છે હાડકા ઉપર વાળ પણ ગણ છે વાળ ઉપર એને રુધિર છે કે વાળ ઉપર એને લોહી છે તું એના જ સદગુણને ગણજે જોજે ખરી તે ઉપર ખાલ તો છે કે એના નખ ઉપર ચામડી તો છે પણ ચામડી ઉપર
બાળજ નથી વળી એના મુખમાંથી અમૃત નીકળે છે જરે છે શામળ કહે છે કે કહો એ કોણ છે તો એના જવાબમાં આવે છે પડછાયો બીજા નંબરનું ખાણું છે એનો અભ્યાસ કરીએ કે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળની દે કે એક સરસ સરોવર ભર્યું છે નિર્મળની નિર્મળ એટલે શુદ્ધ નીર એટલે પાણી शुद्ध नीर तो पानी के एक सुंदर सरोवर चोखा पानी थी भरेलू छे शुद्ध पानी थी भरियु छे पिए नहीं कोई पंथी के कोई पंथी एमाथी पानी पीतु नथी हंसनाओ बेसे तीरे तीर એટલે કિનારી કે હંસ પણ એના કિનારે બેસતા નથી તે સર સમીપ જાય બુડે જન જોતા જાજા સર એટલે સરોવર સમીપ એટલે નજીક સર એટલે સરોવર સમીપ એટલે નજીક બુડે એટલે ડૂબવું કે તે સરોવરની નજીક જે લોકો જાય છે તે એમાં જોતાંજ ડૂબી જાય છે દુખ ન પામે દેહ દેહ એટલે શરીર રહે તરબી બે તાજા છતાય તરબી એટલે શરીર કે તે સરોવરની નજીક જે લોકો જાય છે એ એમાં જોતાંજ ડૂબી જાય છે છતાં એમના દેહને દુઃખ થતું નથી છતાં એ પોતે શરીરે તાજા રહે છે કવિ શામળ કહે છે કારમું ઓક્સિજનને હિત થશે કે કવિ શામળ કહે છે આ તો કારમું એટલે આખરું કે કવિ શામળ કહે છે આ તો આખરું છે એનાથી ઓક્સિજનને હિત થશે સ્વામી લાવ સોહામણું તો સોડે પૂરા થશે કે હે સ્વામી તમે જો એ સોહામણું લાવી આપો તો હું એનાથી મારા સોળે શણગાર પૂરા કરી શકું ફરીથી આપણે બીજા ઉખાણાનો અભ્યાસ કરીએ કે એક સરોવર શુદ્ધ નીરથી ભરેલું છે એનું પાણી કોઈ પંથી પીતું નથી એના કિનારે કોઈ હંસ કે કોઈ પંખી બેસતું નથી તે સરોવરની નજીક જે કોઈ પણ લોકો જાય છે એને જોતા જ અંદર ડૂબી જાય છે છતાં એ શરીરે દુઃખ પામતા નથી અને શરીરે તાજા રહે છે કવિ શામળ કહે છે કે આ તો આકરું છે એનાથી હોસીજનને હિત થશે સ્વામી જો તમે એ સુહામણું વસ્તુ લાવી આપો તો હું એનાથી સોળે શણગાર પૂરા કરી શકું એવું અહીંયા નાયિકા પોતાના પતિને કહે છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણે આપવાનો છે તો એનો જવાબ છે દર્પણ અરીસો પણ એને કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પદ્ય પાંચ છપ્પા અને ઉખાણા પૂર્ણ થાય છે અહીંયા મેં જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો એની તૈયારી કરો એને વાંચન કરો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણો પદ્ય પૂર્ણ થાય છે ત્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે તો હું અહીંયા તમને સ્વાધ્યાયના પ્રશ્નો આપું છું તો એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખજો